नमस्कार, स्वागत छे आपનું અમારી વિશેષ રજૂઆતમાં. હું છું યુતિ. મહિલાઓની સુરક્ષા માટે શરૂ થઈ છે એક નવી પહેલ, જેમાં એક કોલ કરશે મહિલાઓની સુરક્ષા. જી હા, અમદાવાદ પોલીસે નવી જ શરૂઆત કરી છે. કોઈ પણ મહિલા કે યુવતીને તકલીફ હશે તો તેઓ એક કોલ કરીને મેળવી શકશે મદદ. અમદાવાદ પોલીસ દ્વારા સ્પેશિયલી વિમેન સેફટી માટે પોલીસ હાર્ટ કોન્સેપ્ટ શરૂ કરાયો છે, જેમાં કોઈ પણ મહિલા સંકટ સમયે ફોનનું માત્ર એક બટન દબાવીને સાથે જ પોલીસ અને મિત્રોની મદદ માટે બોલાવી શકશે. થોડીક જ વારમાં તેને મદદ પણ મળી શકશે. ખાસ કરીને મહિલાઓની શેડતી, હુમલો કે કિડનેપિંગ સહિતના ખતરાના સમયે રક્ષણ મળી રહે તે માટે અમદાવાદ પોલીસ દ્વારા હેલ્પ ઇમરજન્સી એલર્ટ રેસ્ક્યુ ટર્મિનલ એટલે કે હાર્ટ સેવા શરૂ કરાઈ છે. આ સેવાનો લાભ મેળવવા માટે સૌપ્રથમ મહિલાઓએ policehart.com પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ સંકટના સમયે માત્ર 1091 નંબર ડાયલ કરવો પડશે, એટલે તરત જ આ આખી સિસ્ટમ કાર્યરત થઈ જશે અને પોલીસને પળે પળની વિગતો મળી જશે. યે કિસી ભી મહિલા કો યદિ યે લગતા હૈ કે વો ખતરે મે હૈ, કિડનેપિંગ કી સિચ્યુએશન હો સકતી હૈ, હમલા હો સકતા હૈ, છેડતી હો સકતી હૈ, કોઈ લૂટ કા, નકલી પોલીસ કા, યા ઇસ તરહ કા કોઈ ભી સિચ્યુએશન યદિ ઉસ મહિલા કો લગતા હૈ કે યે उसको शिकार होना पड़ सकता है इसका, तो वो अपने मोबाइल पे ये नंबर डायल करें तो इमीडिएटली कंट्रोल रूम में जाएगा. कंट्रोल रूम की तरफ से मोबाइल को एक्टिवेट किया जाएगा. इंटरनेट सर्विस, मोबाइल सर्विस प्रोवाइडर के मार्फत लोकेशन पता लग जाएगी. यू नो देयर इज लॉट ऑफ थिंग्स दैट व्हिच कैन टेक्नोलॉजी कैन हेल्प. એટલે આપણે ટેકનોલોજી મૂકી છે જેમાં ટેલિકોમ આવે છે, સોફ્ટવેર આવે છે, ડિફરન્ટ પ્લેટફોર્મ્સ આવે છે, મોબાઈલ આવે છે, બધું ઘણું આવે છે. પણ એ ટેકનોલોજીનો ફાયદો શું છે કે લેમેન પોતાના નોર્મલ 500 રૂપિયાના ફોનથી યા ઘરની લેન્ડલાઇનથી બી, આના માટે એવું કંઈ મોટું હાઈફાઈ સ્માર્ટફોન એવું કશું જોઈતું નથી, દે કેન કોન્ટેક્ટ ધ પોલીસ. હવે સિમ્પલ વાત છે, જેને કે કોન્ટેક્ટ કરવું હોય તો યુ નો નોર્મલી બધા જ ફોનમાં સ્પીડ ડાયલ કી આવે છે, તો આપણે એ સ્પીડ ડાયલ કીમાં 1091 નંબર નાખી દેવાનો છે. તો એટલે આના લીધે બેન ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકે છે, 1091 પર કોન્ટેક્ટ કરશે. આ સિસ્ટમનો મુખ્ય આશય એ છે કે મહિલાઓને શહેરમાં સુરક્ષિત અનુભવ કરાવો અને તેમના પર થતા અત્યાચારોને ડામવા. હાર્ટ સેવા શરૂ કરાય તે પહેલા પોલીસની મદદ મેળવવા માટે 100 નંબર ડાયલ કરી શકાય છે, પરંતુ આ નંબરથી સેકન્ડ્સમાં જ હેલ્પ મેળવવી મુશ્કેલ બને છે. ત્યારે હાર્ટ સેવા શહેરની યુવતીઓ અને મહિલાઓ માટે સાર્થક સાબિત થવાની આશા છે. હાર્ટ સેવાની વિશેષતા એ છે કે 1091 નંબર ડાયલ કર્યા બાદ તમે જો તમારી સમસ્યાની વિગતવાર માહિતી ન આપો તો પણ ચાલશે, કારણ કે તમારો નંબર ડાયલ થતાં જ પોલીસને તમે કયા સ્થળે છો તેની માહિતી મળી જશે. ત્યારે જોવું રહ્યું કે પોલીસે શરૂ કરેલી આ હાર્ટ સેવાથી મહિલાઓ અને યુવતીઓના હાર્ટમાં કેટલી જગ્યા બનાવી શકે છે. પોલીસનો જનતાને મદદરૂપ થવાનો વધુ એક પ્રયાસ કેટલો સફળ થશે તે સમય જ બતાવશે. પુનિત ઉપાધ્યાય, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો મહિલાઓની સુરક્ષા આજે એક તરફ જ્યાં મોટો પ્રશ્ન બની ગઈ છે, ત્યારે આ સુવિધા કેવી રીતે મહિલાઓની મદદ કરી શકે છે, આ તમામ વિશે વાતચીત કરીશું. બે વિશેષ મહેમાન આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે. આપણી સાથે હાજર છે અમદાવાદના એસપી રૂરલ ગગનદીપ ગંભીર અને સાથે જ વિઝોટેકના એમડી રુઝાન ખંભાતા. આ એ કંપની છે કે જેણે આ સોફ્ટવેર ડેવલપ કર્યું છે. સૌપ્રથમ આ બંનેનું સ્વાગત કરું છું. રુઝાનબેન, મહિલાઓની સુરક્ષા માટે આ 1091નો કોન્સેપ્ટ અથવા તો કહો કે હાર્ટ ક્યાંથી આવ્યું? હાર્ટ થયું શું કે આપણે જે 16 ડિસેમ્બરનો જે રેપ કેસ થયો અને આટલું બધું જે ફ્લેરઅપ થયું ને, જે ફેક્ટ હતી કે જે બેન એ દિવસે ટ્રાય કરતા હતા, એમને 100 નંબર ટ્રાય કર્યો હતો પણ ફોટો વોટ એવર રીઝન એટલું 2 કે 3 ઘંટીમાં એ ત્યાં ફોન ના લાગી શક્યો.
અને ના ઉપડી શક્યો અને થયું શું કે ઓબ્વિયસલી જ્યારે તમને કોઈ હેરેસ કરતું હોય તો તમને ફોન કરવાનો ટાઈમ ના આપે, ચાન્સ બી ના આપે. એટલે આખો કન્સેપ્ટનું થયું કે આટલી બધી આપણે ટેકનોલોજીની વાત કરીએ છીએ ને આ એક સિમ્પલ ચીજ આપણે કેમ નથી કરી શકતા. એટલે આઈ કન્સેપ્ચ્યુલાઇઝ ધ હોલ થિંગ, આઈ વેન્ટ એન્ડ કન્સેપ્ટ કરીને આઈ વેન્ટ એન્ડ મેટ ધ હોમ ડિપાર્ટમેન્ટ શ્રી નંદા સાહેબ અને એમને પછી ડીજી સાહેબને બધાની મીટિંગ બોલાવીને તે લવ ધીસ કોન્સેપ્ટ. કારણ કે આ કન્સેપ્ટમાં એવી ખાસિયત એ છે કે તમારે ખાલી એક સ્પીડ ડાયલ કી, એટલે કોઈ બી એક નંબર દબાવો જેની બેકએન્ડમાં 1091 છે, તમારે તમારો ફોન જેને કે લેટર્સ અત્યારે ઇફ આઈ એમ બિંગ હેરસ તો જરૂરી નથી કે મને એમ બધો લોકો ફોન જોવા દે. એટલે મેં સ્પીડ ડાયલ કી, મારા સ્માર્ટફોનમાં મારી હાર્ટની સ્પીડ ડાયલ દબાવી એટલે તરત એક જ ઘંટી, ઓનલી વન સિંગલ રિંગ વિલ ગો ટુ ધ વિલ બી પિક્ડ અપ બાય હાર્ટ ટર્મિનલ. હાર્ટ એટલે હેલ્પ ઇમરજન્સી એલર્ટ રેસ્ક્યુ ટર્મિનલ, અને આ ટર્મિનલ અમે પોલીસ કંટ્રોલ રૂમમાં મુકાયું છે. એટલે આ એક ઘંટી હાર્ટ પિકઅપ કરશે અને જે પોલીસ ઓપરેટર્સ જે બેઠા છે એ તરત આ ટર્મિનલ પર ફ્લેશ થશે. આપણે અત્યારે ડેમોમાં બતાવીશ તમને, ફ્લેશ થશે નામ, તમારું એડ્રેસ અને તમારું જે લોકેશન છે. 10 મિનિટ લાગશે, 10-15 મિનિટ લાગશે આવતા, પણ અગર તમે રજીસ્ટર કર્યું હશે તો તમારા જે ફ્રેન્ડ રિલેટિવ છે એ લોકોને બી SMS થશે કે યુ આર ઇન ટ્રબલ. અને આ ટોટલી ટોલ ફ્રી નંબર છે, એટલે તમારે એવું નથી કે તમારામાં એમાં SMSનું બી બેલેન્સ હોવું જોઈએ, કશી જ જરૂર નથી, બધું આપોઆપ થશે. અને ધે વિલ પોલીસ વિલ ટ્રાય ટુ સી ટુ ઇટ, ને તમારા ફેમિલી મેમ્બર્સની હેલ્પ લઈને કે ધે વિલ રીચ ટુ યુ ફાસ્ટર. એટલે આ કન્સેપ્ટ ત્યાંથી ડેવલપ થયો કે આપણી બહેનો માટે લેટ અસ પુટ ધીસ ઇન ટુ પ્લેસ. અને થેન્ક્સ ટુ ધ હોમ ડિપાર્ટમેન્ટ અને ધ પોલીસ ડિપાર્ટમેન્ટ આજે આપણે પ્રેક્ટિકલ જોઈ રહ્યા છીએ. જી ગગનદીપજી, મહિલાઓની સુરક્ષા માટે આજે આ પ્રકારની પહેલની કેટલી જરૂર આવીને ઊભી રહી ગઈ છે? ખરેખર બહુ જરૂરત છે, બીકોઝ અત્યારે જો રીતે મહિલાઓ ઘરના બહાર આવે છે, બધા લોકોને કહી શકાય કે દરેક ફિલ્ડમાં આગળ વધવાની ધગસ છે, તો આના હિસાબે મહિલાઓ માટે પોલીસ સજાગ છે. બટ સાથે સાથે અગર આ ટેકનોલોજીને અમે એડ ઓન કરીએ તો પોલીસ માટે પણ સરળતા રહેશે કે કંઈ પણ હોય તો તાત્કાલિક પહોંચી શકે. કેમકે કઈ વખત થાય છે કે પોલીસને જાણ કરો બટ એક્ઝેક્ટલી શું લોકેશન છે આ ખબર પડતી નથી. બટ આનાથી આ ડેફિનેટલી મહિલાઓને સાથે સાથે પોલીસ માટે પણ મદદરૂપ છે કે પોલીસ ઝડપી કોઈ પણ જગ્યા પહોંચી શકે, ત્યાં જઈને આ જો આરોપીઓ છે યા જો પણ આ તત્વો છે આને ઝડપી પકડી શકે. ખરેખર આનાથી ખૂબ જ ફાયદો થશે. જી રુસાનબેન, જે પ્રકારે આ ફોન ફેસિલિટીની તમે વાત કરી, શું આ ફોન માત્ર એ સ્ત્રીઓ માટે છે કે જે ઘરની બહાર જઈ રહી છે, કંઈક કામ કરી રહી છે, જેમની પાસે મોબાઈલ છે, અથવા તો કોઈ એવી લેડી જે પોતાના ઘરમાં બેઠેલી છે અને એને કંઈક ટ્રબલ થઈ, શું એને પણ હેલ્પફુલ થશે? આપણે એવું એવી પૂટ સચ્ચી ટેકનોલોજી રીતે તમે સરસ, કારણ કે આપણે છેડાના માણસ સુધી પહોંચવાનું છે. એટલે ફોન છે તો સારું છે, અગર લેન્ડલાઈન છે તો લેન્ડલાઈન પર બી આ લોકેશન આપશે. અને તમારે કોઈ મોંઘો ફોન નહીં જોઈએ, એક સિમ્પલ 500 રૂપિયાનો ફોન હશે તો બી આ કામ થશે. ના તો નોર્મલી એવા ઘણા મેં સોફ્ટવેર જોયા છે અત્યારે જે આયા છે માર્કેટમાં સારા છે, કે પણ એ તો એ ડઝન્ટ કનેક્ટ ટુ ધ પોલીસ કંટ્રોલ, ઇટ જસ્ટ કનેક્ટ યુ ટુ ધ યોર ફ્રેન્ડ એન્ડ રિલેટિવ, અને એ સ્માર્ટફોન પર જ વપરાય છે યા આઈફોન પર વપરાય છે. એટલે આ પર્ટિક્યુલર ટેકનોલોજી માટે તમારે ખાલી એક રિંગ, તમારી એક ઘંટી ખાલી પહોંચી જોઈએ, તમારે બોલવાની બી જરૂર નથી. સો ધીસ ઇઝ ફોર એવરીબડી. અને જ્યારે ઘરના સ્પેશિયલી ડોમેસ્ટિક વાયલન્સના કેસમાં જોયું છે કે પેલી બેન ફોન તો કરે છે, ઘંટી વાગે પેલા જો એ વાત કરે, પોતાનું લોકેશન આપે, હલો હલો કરે, એટલી વારમાં લે છે કે પાછું પેલા ભાઈ આવી જાય મારવા કે વોટએવર, તો એને ફોન મૂકી દેવો પડે છે. તો આની બી એને ચિંતા નથી, કારણ કે હજી તે એક ઘંટી વાગી એને ફોન મૂકી દીધો, એટલે નાઉ ધેટ ઇઝ ધ પોલીસ હુ વિલ ટ્રાય ટુ કનેક્ટ વિથ હર, કોન્ટેક્ટ હર. અને અગર લેન્ડલાઈન છે તો હજી સારું છે, લોકેશન બહુ ઇઝીલી મળશે લેન્ડલાઈનનું. કારણ કે અગર મોબાઈલનું લોકેશન છે તો ઓબ્વિયસલી બીકોઝ ઓફ ટેકનોલોજી કરન્ટલી વી હેવ ટુ ડિપેન્ડ ઓન ધ મોબાઈલ ટાવર્સ, પણ જે ઓબ્વિયસલી એ થોડા ટાઈમ પછી એ બી સોલ્વ થવાના છે. એટલે પણ અત્યારે લેન્ડલાઈનથી તો હજી વધારે ફાયદો છે. જી આ બંનેની સાથે આ સોફ્ટવેર વિશે અને મહિલાઓની સુરક્ષા માટે વધુ કયા કયા સ્ટેપ્સ આગળ વધારવાની જરૂર છે તે તમામ મુદ્દે ચર્ચા કરીશું. પણ તે પહેલાં અમારી